विश्व आदिवासी दिवस निमित्ते रामपुराना वडला पंचायत खाते वृक्षारोपण कार्यक्रम करवामां आव्यो हतो। विश्वमां आदिवासी दिवसनी भव्य रीते उजवणी करवामां आवे छे। आदिवासी समाज माटे लोक कल्याणना कामो करवामां आवता होय छे त्यारे आदिवासी समाज हजु पण 70 वर्षना वहाणा वही गया, तेम छतां पण आदिवासी समाजमां जे जेटली જોઈએ તેટલી જાગૃતતા પણ આવી નથી અને તેમનો વિકાસ પણ થયો નથી, ત્યારે આવા સમય સંગઠનો અને સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા અનેક કાર્યક્રમો કરવા અને તેમનો વિકાસ કરવા માટેને તેમના શિક્ષણમાં વધારો કરવા માટે પ્રયત્ન કરતા હોય છે, ત્યારે આદિવાસી દિવસ નિમિત્તે રામપુરા વડલા પંચાયત દ્વારા પણ વૃક્ષારોપણ કરી અને આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો। અમીરગઢ તાલુકાના રામપુરા વડલા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને 11,111 વૃક્ષો વાવી અને તેને વિતરણ કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ યુવા પેઢીના વૃક્ષોનો આપણા જીવનમાં શું મહત્ત્વ છે તેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રેરણા પણ પૂરી પાડવામાં આવી હતી। આમ વૃક્ષારોપણ કાર્યક્રમ કરી અને આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ આદિવાસી દિવસમાં 37.5 કરોડથી વધારે આદિવાસી લોકો વસવાટ કરે છે। ભારતમાં પણ આદિવાસી વસ્તી ધરાવતા લોકો રહેતા હોય છે, જેમનો હજુ સુધી જોઈએ તેટલો વિકાસ થયો નથી, ત્યારે તેમનો વિકાસ થાય, તેમનામાં પ્રેરણા મળે ને તેમના શિક્ષણમાં વધારો થાય તે માટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે અને સમગ્ર ભારત અને ગુજરાતભરમાં તેના કાર્યક્રમોનું આયોજન થાય છે, ત્યારે અમીરગઢ તાલુકામાં પણ આ આયોજન કરવામાં આવ્યું હતું। પંચાયતની અંદર 1,111 વૃક્ષ વાવી અને દેશ સંસ્કૃતિને અમારા આદિવાસી સમાજને સૌથી આગળ વધે અને એક પ્રકૃતિ પ્રેમી બને એ માટે અમે એક સંકલ્પ લીધો છે અને આ વૃક્ષ વાવશે ત્યારે એ લોકો બાળકોને એમના ઘરે જઈ અને વાવશે તો ખાશે અને એ લોકો ઉપયોગી થશે, એના માટે અમે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને આજે વૃક્ષારોપણનું આયોજન કરેલ હતું। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે, તો ગત વર્ષે પણ અમે બહુ ધામધૂમથી આની ઉજવણી કરેલી હતી। અમારા સમાજના રીતિરિવાજ મુજબ નાચ ગાન ઢોલ બાજ અને પોતાના મૂળભૂત પોશાકમાં પણ રહીને બહુ ધામધૂમથી ઉજવણી કરી હતી, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે એક આ વિશ્વ આદિવાસી દિવસને જે આદિવાસી સમાજ એક પ્રકૃતિ પૂજક કહેવાય છે કે જો આદિવાસી છે તો પ્રકૃતિ છે અને પ્રકૃતિ છે તો આદિવાસી છે, એમ બંને એકબીજા પર પરોપકારી છે, તો આજે પ્રકૃતિને ધ્યાનમાં લઈ પર્યાવરણનું જતન કરવા માટે અમે યુવાઓ સૌ સાથે મળી અને 1,111 વૃક્ષોનું વિતરણ કરી સાથે સાથે રામપુરા જે પંચાયત છે તેમાં વૃક્ષોરોપણ કરી અને પર્યાવરણ પ્રેમી બની અને જે લોકોને વૃક્ષોનું વિતરણ કર્યું છે એ લોકો પોતપોતાના ઘરે જઈ પર્યાવરણ પ્રેમી બની અને વૃક્ષોનું જતન કરે એ પ્રકારનો સંકલ્પ લીધો છે। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અમીરગઢ તાલુકાના ઝાંઝરવા ગ્રામ પંચાયત મુકામે આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા 20 બોટલનું રક્તદાન કરવામાં આવ્યું હતું। કોરોના મહામારીને કારણે આદિવાસી સમાજ દ્વારા રેલી વગેરે કાર્યક્રમનું આયોજન કરી સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, રક્તદાન કેમ્પનું આયોજન કરી થેલેસેમિયા ડિલિવરી એક્સિડન્ટ જેવા કેસોમાં બ્લડની ઇમરજન્સી જરૂર પડતી હોય છે ત્યારે આવા કિસ્સામાં બ્લડ વગર કોઈ દર્દીનું મૃત્યુ ન થાય તે ઉદ્દેશથી આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રક્તદાન માં ફ્રૂટનો જ્યુસ ગિફ્ટ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં અમીરગઢ તાલુકા સમગ્ર આદિવાસી આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આદિવાસી એકતા જિંદાબાદ, આદિવાસી એકતા જિંદાબાદ, બિરસા મુંડા અમર રહો, બિરસા મુંડા અમર રહો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો।